તલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવા સામે કોંગ્રેસ આજે રાજ્યવ્યાપી દેખાવો કરશે. દેખાવ બાદ તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર મારફતે રાજ્યપાલને આ અંગે રજૂઆત કરવામાં આવશે. તો ગઈકાલથી આ મુદ્દો ગરમાયેલો છે, રાજકીય રૂપ ધારણ કરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. આ વિશે જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાયા છે. જી ગૌરવ, હવે ભગવાન બારડને લઈને આખો જે મુદ્દો જે છે ગરમાઈ રહ્યો છે, કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો કરવાની છે, શું કોંગ્રેસના કાર્યક્રમો રહેશે? આપણી સાથે જોડાયા છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ સીધી એમની સાથે વાત કરીશું. મુદ્દો શું છે અને કઈ રીતની તેઓ આગળ પગલાં લેશે. શૈલેષભાઈ, કલેક્ટર કચેરી આહવાન થયું કોંગ્રેસના કાર્યકરો સાથે, ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદ રદ કરવાનો મુદ્દો કઈ રીતે જોવો છો અને શું ડિમાન્ડ? ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર તાત્કાલિક કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યને જે સસ્પેન્ડ કરવાની જે વાત કરી છે, જે સસ્પેન્ડ કર્યા છે એ ગેરબંધારણીય છે. જે ધારાસભ્ય ઉપર કેસ હતો એનો ચુકાદો આવ્યો, ચુકાદો આવ્યા પછી એને ઉપલી કોર્ટમાં જવાનો એનો મોકો આપવો જોઈએ, કારણ કે પ્રજાએ એને ચૂંટીને મોકલેલો છે. 25 વર્ષ જૂનો કેસ હતો. જો બાબુભાઈ બોખરિયાને 5 વર્ષની સજા થતી હોય અને એનો મોકો આપવામાં આવતો હોય, એને મંત્રી બનાવવામાં આવતો હોય, નારાયણભાઈ કાછડિયા અમરેલીના જેને સજા થઈ હોય એને સુપ્રીમ કોર્ટ જવાનો મોકો આપવામાં આવતો હોય, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ કે જેની પર કેસ ચાલે છે, કઈ કાયદેસર મંત્રી હોય, જો સરકાર આ રીતે સુપ્રીમને ટાંકીને, સુપ્રીમના ચુકાદાને ટાંકીને ઘેરતી હોય તો ભૂતકાળમાં પણ આ રીતે બનાવો બનેલા છે. સરકારે બહુ ઉતાળું પગલું ભરેલું છે. તો એ વિચાર કરો, કલેક્ટર સ્પીકર સાહેબ સસ્પેન્ડ કરે છે અને તરત એનું ગેજેટ બી બહાર પડી જાય છે. મારા આટલા વર્ષના જાહેર જીવનમાં મેં એવું જોયું નથી કે એક દિવસે એના કલાકમાં જ ગેજેટ બહાર પડી જાય. મૂળ પ્રી પ્લાનિંગ ભાજપ દ્વારા કરેલું આ એક આખું કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિને સસ્પેન્ડ કરવાનું આ કાવતરું છે. એને મોકો ના આપીને આ લોકોએ લોકસભાનું ખૂન કરેલું છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો ઘટી રહ્યા છે. કુંવરજીભાઈ ભાજપમાં ગયા, આશાબેન ભાજપમાં ગયા અને એક ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા. વર્ષ 2014ની લોકસભા પહેલાં જે સ્થિતિ હતી એનું પુનઃનિર્માણ થયું એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં જે બી બનાવ બન્યા એ ભારતીય જનતા પાર્ટી આવી તો કંઈક લોકોને લઈ જાય નથી, કોંગ્રેસને ફરક નહીં પડે. કારણ કે જે બી જીતીને આવ્યા હતા કે જે બી આવ્યા હતા એ કોંગ્રેસના નામથી આવ્યા હતા, પંજાના નામથી આવ્યા હતા. ભૂતકાળમાં 14 ધારાસભ્યો આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. જે સીટ 44 હતી એની 80 સીટ સાથે અમે કોંગ્રેસ પાર્ટી વધારે મેદાનમાં આવી. આ વખતે કોંગ્રેસ પાર્ટીની લોકસભામાં એક પણ સીટ નથી. આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં 50% કે પણ વધારે સીટો અમે જીતીને બતાવીશું. અન્ય એક ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હિંમતસિંહભાઈ પટેલ જોડે વાત કરીશું. હિંમતસિંહભાઈ, કઈ રીતે જોવો છો જે ભગવાનભાઈ બારડ છે તેમને સસ્પેન્ડ કરે, કઈ રીતે જોવો? ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ છે. ત્યારે એમના ધારાસભ્યો ઉપર, બાબુ બોખરિયા ઉપર ભૂતકાળની અંદર કેસો થયા ત્યારે એમને કોઈ પગલાં નથી લીધા. જ્યારે આ નીચલી કોર્ટે જ્યારે એમને આ સજાને સ્ટે કરેલું છે, ત્યારે કાયદાનું અર્થઘટન ખોટું કરીને ગેરકાયદેસર રીતે આ લોકશાહીની હત્યા સમાન છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિને ગેરલાયક ઠેરવવો, હું માનું છું કે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. અને અમે આની સમગ્ર ગુજરાતમાં આજે કલેક્ટરોને આવેદનપત્ર આપી રહ્યા છે અને કાયદેસર અને લડત પણ આપીશું. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે હવે પ્રજાકીય રીતે એને લપડાક મળી રહી છે અને પ્રજામાં નિષ્ફળ જઈ રહી છે, જ્યારે ગેરબંધારણીય રીતે આવા નિર્ણયો કરીને અત્યારે હેરાન કરવાના જે કૃત્ય કરે છે એ લાંબા સમય સુધી ચાલશે નહીં. વિધાનસભા અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દિનેશભાઈ શર્મા જોડે છે, તેમની સાથે પણ વાત કરીશું. દિનેશભાઈ, કઈ રીતે જોવો છો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા, સભ્યપદ રદ કર્યા, આજે શહેર કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર માટે આપવામાં? સ્વાભાવિક છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં લોકશાહીનું ખૂન થાય તો અવાજ ઉઠવાનો તમામે તમામ નાગરિકોને અધિકાર છે. ગઈકાલે જે રીતે કોંગ્રેસના એક ધારાસભ્ય ભવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યું, એમના પર આક્ષેપ હતો, તેને નીચલી કોર્ટે જે સજા ફટકારી છે તેને લઈને ઉપલી કોર્ટમાં જે જવાના હતા, અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને કોર્ટે સજા ફટકારી તેમને પૂરતો સમય આપીને ઉપલી કોર્ટમાં જવાનો સમય આપ્યો હતો અને તેમને મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ લોકશાહીનું ખૂન કરીને
વિધાનસભાના સ્પીકરે જે રીતે તટસ્થ રહીને નહીં પણ એક પક્ષના સ્પીકર બનીને જે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે, તેને લઈને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવે છે અને જરૂરી લીગલ કાર્યવાહી કરવા પણ કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે જરૂરી લીગલ કાર્યવાહી કરવા માટે. શૈલેષભાઈ, કોર્ટમાં પડકારવામાં આવશે, કોઈ રસ્તા ઉપર આંદોલન કરવામાં આવશે આજના દિવસ બાદ? લોકશાહીનું જે રીતે ખૂન કર્યું છે એ રીતે આવનારા દિવસોમાં અમારી રણનીતિ એ પણ રહેશે. ગવર્નરને પણ મળવા જઈ રહ્યા છે. ગવર્નરને પણ કહીશું કે જે રીતનું લોકશાહીમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એનો પોતાનો નૈતિક જે અધિકાર છે એ અધિકારનો એનો હક મળવો જોઈએ. જે કૃત્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ સ્પીકરના માધ્યમથી એના માટે આજે સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં ગવર્નરને પણ મળીને આપણે રજૂઆત કરીશું. અમે આભાર તો આ હતા શૈલેષભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હાલ તેઓ આજે જિલ્લાના જે કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપશે, રાજ્યપાલને પણ રજૂઆત કરશે, કોંગ્રેસ પક્ષ ભેગી મળીને રણનીતિ નક્કી કરશે, જરૂર પડે આક્રમક આંદોલન પણ કરશે. જી, સમગ્ર જાણકારી આપવા માટે તો ભગવાન બારડ મુદ્દે હવે મામલો ગરમાઈ રહ્યો છે અને કોંગ્રેસ આ મુદ્દે વિરોધ કરી રહી છે, દેખાવો કરી રહી છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવી રહ્યું છે. તો સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ આ અંગે દેખાવો કરશે.